આરબીઆઈ ને ધમકી મળી છે. ધમકીમાં 11 સ્થળો પર બોમ્બ રાખ્યાનો દાવો કરાયો છે. બોમ્બ રાખ્યાનો ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. ઇમેઇલ મોકલનારાએ પોતાની ઓળખ ખિલાફત ઇન્ડિયા તરીકે આપી છે. મુંબઈમાં કુલ 11 સ્થળો પર બોમ્બની ધમકી અપાઈ છે. ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ પણ કરાઈ છે. મુંબઈમાં કુલ 11 સ્થળો પર બોમ્બ મૂક્યાની ધમકી મળી છે. પોલીસે તમામ સ્થળો ઉપર તપાસ પણ હાથ ધરી છે. જોકે એક પણ સ્થળે કશું જ શંકાસ્પદ અત્યાર સુધી નથી મળ્યું. આ મામલે એમઆરએ માર્ગ પોલીસે મામલો દાખલ કર્યો છે. આરબીઆઈને ધમકી મળી છે. ધમકી ભર્યો મેઇલ આરબીઆઈને મળ્યો છે, જેમાં 11 સ્થળો પર બોમ્બ રાખ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બોમ્બ રાખ્યાનો ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. જોકે પોલીસે ત્યારે તપાસ હાથ ધરતા કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું. ઇમેઇલ મોકલનારાએ પોતાની ઓળખ ખિલાફત ઇન્ડિયા તરીકેની આપી છે. કુલ 11 સ્થળો પર બોમ્બ મૂક્યાની ધમકી આ ઇમેઇલમાં આપવામાં આવી. જોકે ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજીનામું આપે એવી પણ માંગ કરાઈ હતી. મુંબઈમાં કુલ 11 સ્થળો પર બોમ્બની ધમકી અપાઈ છે. જોકે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે તમામ સ્થળો પર તપાસ કરી અને અત્યાર સુધી એક પણ સ્થળે કશું જ શંકાસ્પદ નથી મળી આવ્યું. આ મામલે એમઆરએ માર્ગ પોલીસે મામલો દાખલ કર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરબીઆઈને ધમકી મળી છે. ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો છે, જેમાં અલગ અલગ 11 સ્થળો પર બોમ્બ રાખ્યાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. પોલીસે અત્યારે તપાસ હાથ ધરી, જેમાં અત્યાર સુધી કશું જ શંકાસ્પદ નથી મળી આવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજીનામું આપે એવી પણ માંગ ઇમેઇલમાં કરવામાં આવી. ગવર્નર શક્તિકાંત દાસ પણ રાજીનામું આપે એવી માંગ કરવામાં આવી. ધમકીમાં 11 સ્થળો પર બોમ્બ રાખ્યાનો દાવો કરવામાં આવ્યો. ઇમેઇલ જે કરવામાં આવ્યું હતું એ પણ સામે આવી રહ્યું છે. બોમ્બ રાખ્યાનો ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. ઇમેઇલ મોકલનારાએ પોતાની ઓળખ ખિલાફત ઇન્ડિયા તરીકેની પણ આપી છે. મુંબઈમાં કુલ 11 સ્થળો પર બોમ્બની ધમકી આપવામાં આવી છે. જોકે તાત્કાલિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરતા અત્યાર સુધી કશું જ શંકાસ્પદ નથી મળી આવ્યું. મુંબઈમાં કુલ 11 સ્થળો પર બોમ્બની ધમકી આપવામાં આવી. પોલીસે અલગ અલગ તમામ સ્થળો પર તપાસ હાથ ધરી છે. રાહતની વાત એ છે કે એક પણ સ્થળે કશું જ શંકાસ્પદ નથી મળી આવ્યું. ધમકીમાં 11 સ્થળો પર બોમ્બ રાખ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે અત્યારે એમઆરએ માર્ગ પોલીસે મામલો દાખલ કરી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગવર્નર અને નાણામંત્રીના રાજીનામાની માંગ પણ મેઇલમાં કરવામાં આવી અને સાથે સાથે 11 સ્થળો પર બોમ્બ રાખ્યાનો દાવો પણ મેઇલમાં કરવામાં આવ્યો હતો. જોકે તપાસ હાથ ધરતા અત્યાર સુધી એક પણ સ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. ઇમેઇલ મોકલનારાએ પોતાની ઓળખ ખિલાફત ઇન્ડિયા તરીકેની પણ આપી. મુંબઈમાં કુલ 11 સ્થળો પર બોમ્બ રાખ્યાની ધમકી આપી હતી. આ કથિત ઇમેઇલ જે સામે આવી રહ્યો છે એના દ્રશ્યો છે કે જ્યાં કુલ 11 સ્થળો પર બોમ્બની ધમકી રાખ્યાનો દાવો આ ઇમેઇલમાં કરવામાં આવી રહ્યો છે. અને આ સાથે જ ગવર્નર અને નાણામંત્રી રાજીનામું આપે એવી પણ માંગ કરાઈ. પોલીસે જોકે અત્યારે તો તમામ સ્થળો પર તપાસ કરી અને એક પણ સ્થળે કશું જ શંકાસ્પદ નથી મળી આવ્યું. આ મામલે એમઆરએ માર્ગ પોલીસે મામલો દાખલ કર્યો છે અને આ મામલે ગંભીરતાથી કાર્યવાહી પણ હાથ ધરી છે. ધમકીમાં 11 સ્થળો પર બોમ્બ રાખ્યાનો દાવો થઈ રહ્યો છે. આરબીઆઈને આ ધમકી મળી છે. ધમકી ભર્યો મેઇલ મળ્યો છે.